नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। गया लेक्चर में खास करीने आपणे सदिशनी अलग अलग शरण में रजूआत शीख्या था। ए टॉपिक ने वधारे डीप में समझवानो प्रयत्न करिए आपणे। तो धारो के अहीं एक आकृति तमने आपेली छे एक्स अक्ष अने वाई अक्षनी, अने तमने एम के एक सदिश आम आपेलो छे, ए बराबर टू आई केप प्लस थ्री जे केप। तो आ समतल में ई सदिश ने गोठवो तो कई रीते गोठवशो? तो तमने खबर छे आ एटले एक्स अक्ष बतावे अने जे एटले वाई अक्ष बतावे। तो एक्स दिशा में केटलू एक अंतर कापे छे? तो के बे एकम। तो आ बे सुधी अहीं टपकू करी नाखो। वाई दिशा में केटलू अंतर कापे? त्रण एकम। तो अहीं वाई दिशा में त्रण एकम सुधी तमे टपकू करी नाखो। हवे पछी शुं करवानुं? अहींथी आडी लाइन दोरवानी ने अहींथी ऊभी लाइन दोरवानी ને ઉગમ બિંદુમાંથી તમારે સદિશ દોરી નાખવાનો, એટલે આ આપણો સદિશ એ થઈ ગયો। તો અત્યારે આ સદિશ એ છે એ પહેલા શરણમાં શાંતિથી હૂતો હશે ટૂંકમાં। હવે એને આપણે જગાડવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે। તો હવે હું અહીં ચાર કે કેપ લખી નાખું તો શું થશે ખબર પડે છે? હવે કે કેપ એટલે ઝેડ અક્ષ થઈ બરાબર ને, અને ઝેડ દિશામાં પાછું કેટલું અંતર કાપે? ચાર એકમ। તો અત્યારે પરિસ્થિતિ આવી આવીને ઊભી રહી કે સદિશ અત્યારે શાંતિથી હૂતો છે, પણ હવે ઘટના એવી ઘટી થઈ કે ઝેડ દિશામાં પાછું એ અંતર કાપે છે। ઝેડ દિશા એટલે બહાર આવતી દિશા। અહીંયા એક હોય, બે હોય, ત્રણ હોય, ચાર હોય એમ વિચારીએ તો ઝેડ દિશામાં કેટલું અંતર કાપે? ચાર એકમ, એટલે ચાર એકમ પાછો આમ આવશે। અહીંથી અહીં સુધીનું અંતર ચાર એકમ થવાનું, એટલે એ સદિશ આમ જતો હોય। આઈડિયા આવે છે કે નહીં? તો આ સદિશ એ ત્રણે ત્રણ પરિમાણમાં છે, એક્સ દિશામાં અસર છે, વાય દિશામાં છે અને ઝેડ દિશામાં છે। આ પહેલાં બે યામ છે ને એ તમને શું બતાવે છે? શરણ બતાવે છે, અને આ છે એ તમને શું બતાવે છે? ઝેડ અક્ષ બતાવે છે। જો પ્લસ હોય તો એ સદિશ આમ બહાર તરફ હશે, અને માઇનસ હોય અહીંયા, સપોઝ માઇનસ ચાર કે કેપ આવી ગયા હોત તો એ માઇનસ ચાર એકમ અંદર તરફ હોય। આઈડિયા આવે છે કે નહીં? આપણે બતાવી નહીં કે પણ તમે સમજી શકો ખરા। હવે તમને આમ આપ્યું હોય તો સદિશ બી બરાબર થ્રી આઈ કેપ બરાબર ને, આમ રાખીએ માઇનસ થ્રી આઈ કેપ પ્લસ ટુ જે કેપ। તો આના પછી તમને ખબર પડી જાય કે આ ચરણમાં છે। તો એક્સ એમ કેટલો હશે? માઇનસ ત્રણ, તો એ અહીંયા હશે। વાય એમ કેટલો હશે? બે એકમ, એટલે એ સદિશ અહીંયા હશે। આમ અહીંથી ઊભી લાઈન, તો આડી લાઈન દોરી નાખો, અહીંથી ઊભી લાઈન દોરી નાખો, એટલે આ સદિશ છે એ તમને ખબર પડે છે બીજા શરણમાં હશે। આ સદિશ બી થઈ ગયો। પણ હવે હું એમ કહું કે અહીંયા હારવાર આ ચાર એકમ છે ઝેડ દિશામાં, તો એનો મતલબ એમ કે ચાર એકમ છે આ સદિશ છે એ પાછો બહાર આવતી દિશામાં હશે, એટલે એની દિશા આમ હશે। તો આઈ જે અને કે હોય ને તો સમજવાનું કે એ સદિશ છે એ ત્રણે ત્રણ પરિમાણમાં છે, એક્સ વાય અને ઝેડમાં, એટલે એટલું યાદ રાખજો। હવે મારે તમને બીજી એક વાત કરવાની છે કે આ આઈ ની અરે જે જોડાયેલો હોય ને એને સદિશનો એક્સ ઘટક કહેવાય। તો આને આપણે એ એક્સ વડે દર્શાવશું। અત્યારે ક્યાં સદિશની વાત થાય છે? એની જેની અરે જોડાયેલો હોય ને એનો વાય ઘટક કહેવાય, એને આપણે એ વાય વડે દર્શાવશું, અને કેની અરે જે જોડાયેલો હોય અને એનો ઝેડ ઘટક કહેવાય, એને આપણે એ ઝેડ વડે દર્શાવશું। અહીંયા વાત સદિશ બીની વાત થાય છે, તો આ બીનો એક્સ ઘટક કહેવાય, એટલે આને આપણે બી એક્સ કહેશું, આને બી વાય કહેશું, અને આને બી ઝેડ કહેશું। તો હવે આ જે આપણે સદિશ દોરીએ છીએ મારે એની લંબાઈ ગણવી છે, અને લંબાઈને એનું ફિઝિક્સની ભાષામાં એનું મૂલ્ય કહેવામાં આવે। તો આપણે હવે સદિશનું મૂલ્ય ગણવું હોય તો શું કરવાય? તો એના માટેનું સૂત્ર છે સદિશનું મૂલ્ય। આ સૂત્રની સાબિતી આપણે આપશું, પણ અત્યારે સ્વીકારી લેજો આ સદિશ એનું જો તમારે મૂલ્ય ગણવું હોય તો એ માનાંક લઈ લેવાનું। મૂલ્ય એટલે બીજું કંઈ નહીં, સદિશની લંબાઈ બતાવે। તો સદિશ એનું મૂલ્ય ગણવું હોય તો એના માટેનું સૂત્ર છે વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ પ્લસ ઝેડ ઘટકનો વર્ગ।
લગ્ન થાય એના ગીત ગાવાના ટૂંકમાં. અહીં સદીશ એની વાત થાય તો અહીં બધા એના જ ઘટકો આવશે. જો સદીશ બીનું મૂલ્ય ગણવું હોય તો એનું સૂત્ર યાદ રાખજો, વર્ગમૂળમાં બીનો એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ પ્લસ ઝેડ ઘટકનો વર્ગ. ખબર પડે છે કે નહીં? તો હવે આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ કે સદીશ એનું મૂલ્ય ગણો. આવો પ્રશ્ન પૂછે કે જો સદીશ એ બરાબર ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ હોય તો તેનું મૂલ્ય ગણો. તો પહેલાં સદીશ એ લખી નાખો, શું આવશે? ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ, બરાબર ને? હવે તમારે આનું મૂલ્ય ગણવું હોય તમને ખબર છે સૂત્ર શું છે. માનાંકમાં એ બરાબર શું થાય? વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ પ્લસ વાય ઘટકનો વર્ગ પ્લસ ઝેડ ઘટકનો વર્ગ. તો મને કહેશો એ એક્સ કેટલા છે? આઈની એરે જોડાયેલો હોય એક્સ ઘટક હોય બે, તો અહીં તમે બે મૂકશો ને પાછો એનો વર્ગ કરી નાખો. જો એક સ્ટેપ કરીએ આપણે તો અહીં શું થાય? બેનો વર્ગ પ્લસ વાય ઘટક કેટલો છે? ત્રણ, તો એ વાય બરાબર મૂકજો ત્રણ, એનો વર્ગ થશે. અને ઝેડ ઘટક કેટલો છે? ચાર, તો અહીં ચારનો વર્ગ આવી જશે. તો આગળ સાદું રૂપ આપો તો બેનો વર્ગ કેટલો થાય? ચાર, ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ. હોળને નવ પચીસ ને ચાર ઓગણત્રીસ. બસ ઓગણત્રીસનું વર્ગમૂળ આપણને કેલ્ક્યુલેટર સિવાય ખબર પડે નહીં, એટલે અહીંયા સુધી રાખવાનું. તો કોઈ પણ સદીશનું મૂલ્ય ગણતા આવડે કે નહીં? આમ કે સદીશ પી બરાબર આઈ કેપ પ્લસ ટુ જે કેપ માઇનસ થ્રી કે કેપ છે, તો સદીશ પીનું મૂલ્ય ગણો. તો માનાંકમાં પી લેશું આપણે, સૂત્ર શું છે આપણી પાસે કહેશો? તો વર્ગમૂળમાં પી એક્સનો વર્ગ પ્લસ પી વાયનો વર્ગ પ્લસ પી ઝેડનો વર્ગ. લગ્ન થાય એના ગીત ગવાય, અહીં પી હોય તો પી લેવાનું, અહીં એ હોય તો એ લેવાનું, બી હોય તો બી લેવાનું. ઓકે, હાલો બોલો બાળકો. હવે મને કહેશો પી એક્સ કેટલા હશે? તો આઈની એરે જોડાયેલું હોય એક્સ હોય, તો અહીં કાંઈ ન હોય તો એક તો હોય જ કે નહીં? તો પી એક્સ એ એક, એકનો વર્ગ કેટલો થાય? એક. હવે ડાયરેક્ટ લખશું આપણે. પી વાય કેટલા છે? તો જેની એરે જોડાયેલું હશે એ પી વાય હશે, તો કેટલા હશે? બે. બેનો વર્ગ કેટલો થાય? ચાર. અને પી ઝેડ કેટલા હશે? કયો માઇનસ ત્રણ થવાના. હોય કે એની એરે જોડાયેલું હશે એ પી ઝેડ હોય, તો માઇનસ ત્રણનો વર્ગ પાછો પ્લસ નવ થાય. તો નવ ને ચાર તેર ને એક કેટલા થાય છે? ચૌદ. તો આવડી જાય કે ન આવડી જાય સદીશનું મૂલ્ય ગણવા માટેનું? એકવાર બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો હોય કે જો સદીશ એ બરાબર સિક્સ આઈ કેપ પ્લસ આઠ જે કેપ હોય તો આનું મૂલ્ય ગણો. તો ગણી નાખી લો આપણે. તો માનાંકમાં એ બરાબર શું આવશે? કયો અહીં વર્ગમૂળમાં એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ. તો એ એક્સ કેટલા છે કહેશો? છ છે, છનો વર્ગ છત્રીસ થશે. એ વાય કેટલા છે? આઠ, આઠનો વર્ગ ચોસઠ થશે. ઝેડ એમ છે અહીંયા, ઝેડ એમ નથી એટલે એ આવે ઝીરો. છત્રીસને ચોસઠ થવાના સો, અને સોનું વર્ગમૂળ કેટલું થાય? દસ. લ્યો આપણો જવાબ. તો આ સદીશની લંબાઈ દસ એકમ હોય એમ કહીએ કે ખરા, બરાબર ને? હવે આવો પ્રશ્ન પૂછ્યો હોય તો કે સદીશ એ બરાબર આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ છે તો આનું મૂલ્ય શું થાય? તો માનાંકમાં એ બરાબર સૂત્ર પહેલાં લખાવશો મને, બોલો ફટાફટ. આ લેક્ચરને અંતે આ સૂત્ર તો યાદ રહી જવું જોઈએ. એ એક્સનો વર્ગ પ્લસ એ વાયનો વર્ગ પ્લસ એ ઝેડનો વર્ગ. તો મને કહેશો
આઈ ની અરે કાંઈ ન હોય તો એક હોય કે નહીં, તો એ એક્સ એક હશે, એકનો વર્ગ એક થાય, અહીંયા એક હશે એકનો વર્ગ એક થાય, અહીંયા એક હશે એકનો વર્ગ એક થાય, તો એક પ્લસ એક પ્લસ એક એટલે ત્રણ થશે, જવાબ શું આવશે વર્ગમૂળમાં ત્રણ. તો આ રીતે તમે સદિશનું મૂલ્ય ગણી શકો ખરા. તો છેલ્લે એક સરસ મજાનો ટોપિક ભણીએ આપણે, એકમ સદિશ. તો નામ એવા જ ગુણધર્મ કે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય, જે સદિશનું મૂલ્ય કેટલું હોય એક એકમ હોય. આ કોઈ સદિશ તમે લ્યો ને આની લંબાઈ એક એકમ હોય ને તો એને એકમ સદિશ કહેવાય. એટલે લખીએ જે સદિશનું મૂલ્ય એક એકમ હોય પછી એક મીટર હોય તો ભલે, એક સેન્ટીમીટર હોય તો ભલે, એક કિલોમીટર હોય તો ભલે, કાંઈ ખબર ન હોય તો આપણે એને એક એકમ કહી દઈએ. એક એકમ હોય તેને એકમ સદિશ કહે છે. અને એકમ સદિશ છે એને એન કેપ વડે દર્શાવાય, યાદ રાખજો. શેના વડે દર્શાવાય? એન કેપ. આ એન ને ઉપર છે એને કેરેટ કહેવાય, પણ આપણે કેપ ટોપી જેવું છે ને એટલે એને કેપ કહેશું. તો એકમ સદિશને શેના વડે દર્શાવાય? એન કેપ વડે. ધારો કે મારે એનો એકમ સદિશ મેળવવો છે, તો એકમ સદિશ મેળવવા માટેનું સૂત્ર છે, યાદ રાખજો. જેનો એકમ સદિશ મેળવવો ને એને પહેલાં લખી નાખો સદિશ એ, અને છેદમાં એનો માનાંક લઈ લો. અહીંયા ખાલી સદિશ લખવાનું, છેદમાં એનો માનાંક, તો આ એકમ સદિશનું સૂત્ર થઈ ગયું, યાદ રાખજો. જો તમારે બીનો એકમ સદિશ મેળવવો હોય તો હું લખવાનું? એન કેપ ઓફ બી. અને હું વંચાય બીનો, આ એન કેપને હું કહેશું એકમ સદિશ, બીનો એકમ સદિશ. તો સૂત્ર શું થાય? અહીં જે હોય અહીં લખી નાખવાનું સદિશ બીના છેદમાં માનાંકમાં બી. તમારે આરનો એકમ સદિશ ગણવું હોય તો શું કરવાનું? એન કેપ ઓફ આર. તો શું આવશે? સદિશ આરના છેદમાં માનાંકમાં આર. આવડે કે ન આવડે? તો આના આધારે આપણે કેટલાક દાખલા ગણીએ. હવે આવો પ્રશ્ન પૂછે કે સદિશ એ બરાબર ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ છે હોય તો એન કેપ ઓફ એ મેળવો. એટલે હું કીધું કે હોય એનો એકમ સદિશ, તો પહેલાં તમે એનું સૂત્ર લખી નાખો. એન કેપ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ હું થાય કયો? તો સદિશ એ લખવાનો છેદમાં માનાંકમાં એ. તો સદિશ એ તમને દેખાય છે કે નહીં? બેઠે બેઠો અહીંયા આપો લખી નાખો. તો ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ, છેદમાં તમારે એનો માનાંક લેવાનો છે. તો માનાંક લેવા માટે તમને ખબર પડે છે કે શું લેવાનું? વર્ગમૂળ. વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ એટલે બેનો વર્ગ કેટલો થાય? ચાર. ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ. તો આને એમને એમ રહેવા દો, ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ, બરાબર ને? આ બધાનો હિસાબ કરો તો સોળ ને નવ પચીસ ને ચાર ઓગણત્રીસ થશે. બીજી એક સાદરૂપ આપવું હોય તો આપણે એકો કરા, આ બધાના છેદ અલગ કરી નાખો તમે, તો જવાબ શું આવશે? બેના છેદમાં અંડરરૂટ ઓગણત્રીસ, આઈ કેપના આઈ કેપ, બરાબર. આ પ્લસ ત્રણના છેદમાં શું આવશે? અંડરરૂટ ઓગણત્રીસ જે કેપના જે કેપ. પછી ચારના છેદમાં શું આવશે? અંડરરૂટ ઓગણત્રીસ, છેદ અલગ કર્યા છે હો આપણે, કે કેપના કે કેપ. તો આ એનો એકમ સદિશ મેળવો કહેવાય. આ આપણો ફાઇનલ જવાબ. પણ હવે ખબર કેમ પડે કે આ એકમ સદિશ છે? જો આ એકમ સદિશ હોય તો એનું મૂલ્ય એક એકમ હોવું જોઈએ. તો એકવાર આનું મૂલ્ય ગણો. તો આ વધારાની માહિતી આપણે ચેક કરીએ, આપણે વિશ્વાસ તો આવવો જોઈએ ને કે ભાઈ એકમ સદિશ છે એમ. તો આનું મૂલ્ય ગણો તો એટલે માનાંક લ્યો અહીંયા. તો મૂલ્ય ગણો એટલે તરત ને તરત શું આવશે? કે અહીંયા વર્ગમૂળ આવી જાય.
એટલે એક્સ ઘટકનો વર્ગ કરો એટલે આનો વર્ગ કરો તો બે નો વર્ગ કેટલો થાય? ચાર. અને રૂટ ઓગણત્રીસનો વર્ગ ખાલી ઓગણત્રીસ થાય કે નહીં? કારણ કે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે અહીંયા આવશે ઓગણત્રીસ. પ્લસ ત્રણનો વર્ગ કેટલો થશે? નવ. રૂટ ઓગણત્રીસનો વર્ગ કેટલો થશે? ઓગણત્રીસ. ચારનો વર્ગ કેટલો થશે? સોળ. અને રૂટ ઓગણત્રીસનો વર્ગ કેટલો થશે? તો કે ઓગણત્રીસ. આગળ વધીએ એમાં. હવે તમને ખબર છે અહીંયા છેદ સમાન છે એટલે કોમન છેદ લખી શકાય. ઉપર બધાનો સરવાળો કરો. નવ ને ચાર તેર, બરાબર ને? ચાર ને નવ તેર, ને સોળ કેટલા થવાના? ઓગણત્રીસ. ઓગણત્રીસ ઓગણત્રીસ કેન્સલ થયા એટલે વર્ગમૂળમાં એક આવે ને એકનું વર્ગમૂળ શું આવશે? એક. એટલે તમને ખબર પડી છે કે તમે આ જે સદિશ મેળવો એનું મૂલ્ય કેટલું એવું એક, એટલા માટે એને શું કહેવામાં આવશે? એકમ સદિશ કહેવામાં આવે. તો આપણે કાંઈ વચ્ચે ભૂલ કરી નથી એવું સાબિત થઈ શકે ખરું. તો દાખલા ગણતા આવડે કે નહીં? એક દાખલો તમને આપું છું અત્યારે. વિડીયો અટકાવીને અત્યારે જ તમારે ગણવાનો છે, પછી હું ગણાવું તમને. આમ આપે કે સદિશ પી બરાબર ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ પાંચ કે કેપ હોય તો એન કેપ ઓફ પી મેળવું. તો ફટાફટ ગણી જુઓ. તો ઓકે હાલો હવે હું ગણાવું છું. તો સદિશ પી, તો અહીં સૂત્ર હું થાય પીના છેદમાં માનાકમાં પી થશે એટલે પહેલાં સદિશ પી લખી નાખો. શું આવશે? ટુ આઈ કેપ પ્લસ થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ. માનાકમાં પી એટલે આનું મૂલ્ય લેશો ને તમે સદિશ પીનું મૂલ્ય એટલે શું આવશે? વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર, ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ. તો ટુ આઈ કેપના આઈ કેપ, થ્રી જે કેપ પ્લસ ફોર કે કેપ. આનો હિસાબ કરો એટલે હોલ ને નવ પચીસ ને ચાર ઓગણત્રીસ, બરાબર ને? અહીં સોરી પાંચ કે કેપ છે ને, તો પાંચનો વર્ગ કેટલો થશે? પચીસ. પચીસ ને ચાર, સોરી પચીસ ને નવ સોત્રીસ, સોત્રીસ ને ચાર આડત્રીસ. અહીંયા પાંચ કે કેપ આવશે. હવે છેદ અલગ કરી નાખો. તો બેના છેદમાં અંડરરૂટ આડત્રી, આઈ કેપના આઈ કેપ, ત્રણના છેદમાં અંડરરૂટ આડત્રી, જે કેપના જે કેપ અને પાંચના છેદમાં અંડરરૂટ આડત્રીસ, કે કેપના કે કેપ. તો આ પીનો એકમ સદિશ મેળવો કહેવાય. આનું તમે મૂલ્ય મેળવશો ને તો જવાબ આવશે એ. તો આ હતા મિત્રો એકમ સદિશના દાખલા. આવતા લેક્ચરમાં સદિશમાં જ આપણે આગળ વધીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ, આભાર.